વલસાડમાં ભાજપના કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં યોજાયેલ જન આશીર્વાદ રેલીના કાર્યક્રમ બાદ પાલિકાના માજી પ્રમુખ એવા રાજુ મરચાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગણેશ વિસર્જન સહિતના હિન્દુ તહેવારોની પણ ઉજવણી માટે પરવાનગી આપવાની માંગણી કરી છે. એક તરફ સરકાર દ્વારા કોરોનાના બહાના હેઠળ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ રાજકીય કાર્યક્રમોને છૂટ આપતા નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં ભાજપની યાત્રામાં વિશાળ જનમેદની અને ડીજે વાગતા જોવા મળ્યા છે, જેને લઈને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી નવરાત્રી મહોત્સવ, ગણેશ વિસર્જન યાત્રા અને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ડીજે સાથે પરવાનગી આપવાની માંગણી કરી હતી. આ લોકો જે બાઇક રેલીનું જે આયોજન કર્યું હતું તેમાં વગર પરમિશન એ લોકોએ ડીજે પણ વગાડ્યું, પ્લસ જે લોકો પરમિશન 50ની હતી લગભગ એના મારા હિસાબે 500ના ઉપર હતા એ લોકો. તો અમારે એક જ વસ્તુ કેવું છે કે કાયદા ભગવાનો માટે છે ખાલી કે હિન્દુ ધર્મ માટે છે? મેં તો એમ કહેવું કે ભલે હું પણ ભાજપનો છું કાર્યકર્તા, પણ આ રીતનું તો ચોખ્ખાઈમાં ચાલશે જ નહીં. અને અમને એવું લાગતું હતું કે દરેકે ભાજપનો કેસ પહેરશું ને તો પરમિશન મળશે. હું તો એવું જ કહેવા માગું છું કે ગણપતિ દાદાને હું ભલે એમ થાય દુઃખની વાત છે કે ગણપતિ બાપાને બી કેસ પહેરવા પડશે તો જ આ લોકો અમને પરમિશન આપશે એવું અમને લાગતું છે. હેમંતભાઈ, એક તરફ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વાતો કરતી હોય છે અને ધાર્મિક પ્રસંગો પર જ પ્રતિબંધ છે, ડીજે સંચાલકોના ધંધા વ્યવસાય બંધ થઈ ગયા છે, ત્યારે ગઈકાલે જે રેલી નીકળી હતી તેને લઈને શું કહેવું છે? રેલી નીકળી હતી તેના માટે જ હું કહેવા માગું છું કે જે જે આજે 2 વર્ષથી બિચારા લોકોની જે રોજગારી એકદમ છીનવાઈ ગઈ છે, એ લોકોની પરિસ્થિતિ અમે તો એ લોકો સાથે રહેતા જ એટલે અમને ખબર છે કે એ લોકોની પરિસ્થિતિ શું છે. એ લોકો વ્યાજે પૈસા લાવેલા છે અને વ્યાજવાળા એ લોકો પાસે પૈસા માંગણી કરવા જતા છે. તો હું તો એ જ કહેવા માગું છું કે સરકારશ્રીને કે આનું કંઈ નિરાકરણ લાવો તમે, અને વેલી ટકે કે ગણપતિ મંડળોને બી પરમિશન મળે અને ડીજે મંડળને બી પરમિશન મળે એ માટે અમે રજૂઆત કરવા માટે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને સરકારશ્રી આ વસ્તુમાં થોડું ધ્યાન લે. હેમંતભાઈ, 5 જેટલા ધારાસભ્યો છે વલસાડના અંદર, ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વાતો કરતી હોય છે, તમામ કાર્યકર્તાઓ જોડાતા હોય છે, તે છતાં પણ આ રીતની જો છૂટછાટ ન આપવામાં આવતી હોય તો શું આગામી દિવસમાં કયા પગલાં રહેશે? હું તો એક જ વસ્તુ કહું, જે આપણે જે ધર્મગુરુ છે હિન્દુઓના, એ લોકોએ બેન આ વિષયમાં આગળ આવવું પડશે. અગર તમે જ પાછળ બેસેલા છો તો અમે શું કરશું? હિન્દુત્વની વાત તો અમે કરતા છે, પણ જે કરતા છે તે લોકોએ બી આગળ આવવા પડશે. અગર એ લોકો આગળ નહીં આવશે તો આગળ સમયમાં અમે જે રાજુભાઈ જે રીતે વાત કરી છે કે ગણપતિની સ્થાપના અમે કરશું અને કરવાના જ છે, અગર જો તમે પરમિશન નહીં આપશો તો અમે તાટી ગણપતિ બાપાને ઉઠાવશું નહીં અને વિસર્જન નથી કરવાના. આજે અમે ડીજેના સંગઠન સાથે જોડાયેલા અને એસોસિએશનવાળા ઓર્કેસ્ટ્રાવાળા ભાઈઓ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. આગળ પણ અમે 2-3 વાર આવેદનપત્ર આપેલું હતું, તેનું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી અમે આજે ગણેશ મંડળના આયોજકો સાથે અને ડીજેના અમારા તમામ ભાઈઓ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. હવે કલેક્ટરશ્રીએ અમને એવી એવું કીધું છે કે ભાઈ અમે આગળની અમે તમને જણાવીશું કે શું છે શું નહીં, એ રીતનું અમને એમણે કીધું છે. કઈ રીતની માંગ કરી છે તમે? અમે એમ કીધું છે કે કોવિડ 19ના કારણે છેલ્લા 2 વર્ષથી અમારો ધંધો રોજગાર બંધ થઈ ગયો છે અને બધાની આર્થિક પરિસ્થિતિ ખૂબ દયનીય થઈ ગઈ છે. બધાને લોનના હપ્તા ભરવાની તકલીફ છે, કોઈને ઘર ચલાવવાની તકલીફ છે, અમારે ભરણ પોષણ કઈ રીતના કરીએ? તો અમે રજૂઆત કરી કે મેમ, કોવિડ 19ના જે બી નિયમ સરકાર અમને કહેશે અમે તે રીતે અમારા ધંધા અમે અમારો વ્યવસાય ચાલુ કરીશું. ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીની રેલી નીકળી એના અંદર ડીજે સાથે નીકળી હતી ને, એમ ડીજે સંચાલકો પર પ્રતિબંધ છે, શું કહેવું છે તમે? હવે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, એટલે ભારતીય જનતા પાર્ટીએ જે ડીજે લઈને જે વરઘોડો કાઢ્યો છે, તો હું એ જ આપણા સરકારશ્રીને રજૂઆત કરું કે એમને જે રીતના છૂટછાટ મળી છે તો અમને બી થોડીક આંશિક છૂટછાટ મળે તો અમે અમારો ધંધો વ્યવસાય ચાલુ કરી શકીએ અને અમારા બાળકોના કે અમારા ડીજે સાથે જોડાયેલા બધા ભાઈઓના ધંધો રોજગાર ચાલુ થઈ શકે. જે રાજુભાઈ, આજ રોજ જે આવેદનપત્ર આપવામાં અમે આજ રોજ વલસાડ જિલ્લા તરફથી માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે ગણેશ આયોજકો તરફથી. ગણેશ આયોજકની માંગ છે કે કોવિડ 19 2020ની અંદર ગણપતિ મહોત્સવ અમે જે પ્રમાણે કાયદા અને ગાઈડલાઇન મુજબ જ કર્યો અને અન્ય તહેવારો બી રીતના ઉજવ્યા અને ઉજવવામાં નહીં આવ્યા, અને આ વખતે બી 2021ની સરકારની ગાઈડલાઇન મુજબ જ અમે ઉજવવા માંગતા હતા. કાલે દશામાનું વિસર્જન બી અમે એ મુજબ જ કર્યું, પણ કાલે ભારતીય જનતા પાર્ટીની આટલી મોટી રેલી નીકળતી હોય
અને ડીજે સાથે નીકળતો. આજે બે વર્ષથી અમે કોઈ તહેવાર પ્રસંગ લગ્નનો વરઘોડો ગણપતિ દાદાની પૂજા કે નોરતા કે અન્ય ધાર્મિક પ્રોગ્રામો કે કથા કે કંઈ પણ અમે કર્યું નહીં. ને જ્યારે પણ કોઈ પ્રોગ્રામ થાય તો રાજકીય પક્ષો ધૂમધામથી વાજતે ગાજતે, તો શું એમને કાયદા કાનૂન નહીં લાગે? એમને નિયમ નહીં લાગે? ખાલી કાયદા કાનૂન ધાર્મિકતા પર જ માતાજીના નોરતા ગણપતિ હોય, તાજિયા હોય કે રામનવમી સાંઈ પાલખી જે વગેરે વગેરે કે લગ્નના વરઘોડા. એટલે આમ નાગરિકને મને એવું મારું એવું માનવું છે, શું ભગવાન કરતાં રાજકીય પક્ષોને રાજકીય નેતાને રાજકીય કાર્યકર્તાઓ મોટા છે. આજે મારે ખાસ દુઃખ સાથે કહેવું પડે કે અમે જ્યારે પણ કોઈ સરકારના કાયદાની ગાઈડલાઇન મુજબ અમે બહાર જવા નથી માગતા, પણ એકને ઘી ને એકને ગોર આ તો કઈ જાતનો વહીવટ ચલાવે? કે સત્તાધારી પાર્ટી એટલે શું? સત્તાધારી પાર્ટી એટલે જે પોતાના મનમાં હત્યા કરું. એટલે કાલે કાં તો પછી અમને કહી દો કે ભાઈ ધાર્મિક તહેવાર પર તમે કાયમના માટે બેન લાખી દો, કાયમના માટે ઉજવવાના જ નહીં. ભગવાન કોણ છે એની જગ્યા પર અમે રાજકીય નેતાના ઘેરે ફોટા મૂકી દઈએ ને એ લોકોની કાલથી અગરબત્તી કરવા માંડીએ, પૂજા કરવા? કેમ કે આ તો કોઈ કાયદા નિયમ અમારા માટે જ છે, આમ નાગરિકો માટે કાયદા નિયમ છે, રાજકીય પાર્ટીઓ માટે કોઈ કાયદા નિયમ નહીં મળે. આજે બે બે વર્ષથી ડીજેવાળા કેવી ખરાબ પરિસ્થિતિમાં રહેલા છે ઘરમાં. આજે એમની પાસે ધંધો નહીં મળે, ગરીબ માણસો બને અભન માણસો ડીજે વસાવેલું બેંક લોનથી મા બાપના દાગીના વેચીને આજે લોકોની ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે. બધાના ધંધા રોજી ખુલી ગયા છે, તો આ ડીજેવાળાના કેમ ધંધા બંધ છે? એ લોકોને બી થોડી કરી પરમિશન છૂટછાટ આપો નહીં, કાં તો પછી એ લોકોએ શું કરવાનું તેનું એ લોકોને આપે, કાં તો સરકાર મદદ કરે, સહાયરૂપ થાય. આ બહુ મહત્ત્વની મુદ્દો છે કે વલસાડના દરેક લોકોએ, ગુજરાતના દરેક લોકોએ બહુ ખૂબ જાણવું જરૂરી છે કે રોજીરોટી માટે એમ જ ઘરે બેસી ગયા અમે લોકો, આજે ધંધા નથી. ને રાજકીય પાર્ટી લોકો ધૂમધામથી વરઘોડા ડીજે પ્રશાસનની હાજરીમાં કરતા છે, તો ત્યારે પ્રશાસન એ લોકોને કાયદા નિયમ કેમ નથી બતાવવું? રાજુભાઈ આગામી સમયમાં કઈ રીતના નિર્ણય? હા, આવતા આગામી સિઝનમાં આવે કે અમે નક્કી કર્યું છે કે અમને જો ગણપતિ દાદાને વરઘોડા સાથે ડીજે પરમિશન ના આપવામાં આવે તો જે મંદિરો સહી કરી છે અને બીજા અન્ય મંદિરો, આ વખતે અમે ગણપતિ દાદાની સ્થાપના અમારી જગા પર જ કરશું અને કાયમ માટે ત્યાં વિસર્જન ત્યાં કરવાના નથી. ચાહે એના માટે અમારે જેટલા દિવસ ગણપતિ દાદા બેસાડવા પડે, પૂજા અર્ચના કરવી પડે. એ આ જે હિન્દુત્વને જે નેતાઓ છે, જે બની બેસેલાઓ છે, જે મૌન છે અત્યારે, એમના માટે આ સંદેશો ખાસ છે કે ભાઈ આના માટે હવે તમે જાગો. એક બાજુ તમે હિન્દુત્વની વાત કરો છો, એક બાજુ આ ધાર્મિકતાની લાગણી દરેક વખતે ડૂબાતી છે, તો આના માટે સરકારશ્રીને રજૂઆત કરો, ઉપર તકે કલેક્ટર સાહેબને રજૂઆત કરો, ડીએસપી સાહેબને રજૂઆત કરો. કાયદો કાનૂન કોઈ ભંગ કરવા માંગતા નથી અમે લોકો, પણ અમે અમારો અત્યારે, હા જો એવું કોઈ આવે કે ભાઈ કોવિડ-19 જ્યારે શહેરની અંદર મહામારી કે એવું કોઈ આવે કે તો અમે બી એક આમ નાગરિક તરીકે જનજાગરણ અમે બંધાયેલા છે, કાયદા નિયમનું અમારે બી પાલન કરવું એની ઉપર નથી, પણ આ તો નીચ ચલાવી લેવાય કે એકને ઘી અને એકને ગોર. દરેક રાજકીય પાર્ટી પોતપોતાની મોન મુતાબિક વરઘોડા મોટા મોટા માના નીકળે ને 5,000 ને 2,000 માના નીકળે ને આવી પડે બધું ધર્મ પર. બસ એક ધર્મ બી કે અમને પાછા એવા વખોડવામાં આવે કે અમે જાણે ભગવાનના દુશ્મન હોય, તેમ અમે જ્યારે રજૂઆત કરીએ ત્યારે અમારી સાથે એવો વ્યવહાર કરવામાં આવે. રાજભાઈ શું લાગે છે, જે રીતે આ ગણેશ ચતુર્થી આવી રહી છે, અનેક તહેવારો આવી રહ્યા છે, ત્યારે આ મૂર્તિઓને પણ ખેસ ધારણ કરવો જોઈએ એવું લાગી રહ્યું? ચોક્કસ. અમને હવે તો અમને એમ થાય કે ઘરના ભગવાનના ફોટા કાઢીના ભારતીય જનતા પાર્ટીના નેતાના ફોટા મૂકીને પૂજા, તો ધંધો બી વધે, માસના દંડ બી નહીં ભરવા પડે ને ભગવાન બી બેસી જાય ને કોઈ કેસ બી નહીં થાય ને કંઈ નહીં થાય. હવે તો લોકોએ આ જ કરવું પડવાનું, આના સિવાય બીજો કોઈ ઉપયોગ નથી.